નેતા પાર્થિવ પટેલ સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈએ ખાસ વાતચીત કરી આવ સાંભળીએ. ગુજરાત ચેમ્પિયન થયું છે અને 66 વર્ષ બાદ તે જીત્યું છે, ચેમ્પિયન થયું છે. ત્યારે જે ટીમના જે કેપ્ટન છે પાર્થિવ પટેલ, તેમની સાથે આપણે વાતચીત કરશું, તેમની પ્રથમ પ્રતિક્રિયા. પાર્થિવ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન, જે ટીમ જે વિજય થઈ છે, પહેલી પ્રતિક્રિયા તમારી જે આ ચેમ્પિયન થયા છો? એક ઘણી ખુશીની વાત છે કે આપણે રણજી ટ્રોફી ચેમ્પિયન થયા છે. એક સેન્સ ઓફ અચીવમેન્ટ છે, કારણ કે રણજી ટ્રોફી જીતવું ઈઝી વસ્તુ છે, એની જેમ આપણે 66 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ ફાઇનલમાં આવ્યા હતા. એટલે આપણા જેવી ટીમ, જે એટલી સ્ટ્રોંગ ટીમ પહેલા નથી ગણાતી, એના માટે એક આપણે બિલ્ડ કરવું પડ્યું હતું ટીમને, અને આજે આપણે રણજી ટ્રોફી જીત્યા છે તો બહુ ખુશીની વાત છે. પાર્થિવ, ખાસ કરીને વાત કરીએ તો જે ટીમ જે પરફોર્મન્સ છે, બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય સ્તરમાંથી રહ્યું છે, સામે પણ ચેમ્પિયન ટીમ હતી, સૌથી સારું પરફોર્મન્સ ટીમને કઈ એમાં જોવા મળ્યું? આપણે જો ટુર્નામેન્ટ જીતવી હોય તો બધી વસ્તુમાં આપણે ઓલરાઉન્ડ પરફોર્મન્સ કરવું પડે, અને એક બે પ્લેયરની, પાંચ છ પ્લેયર કે વધારે, સાત આઠ પ્લેયરોએ સારી રીતે પરફોર્મ કરવું પડે. એટલે કોઈ એક વસ્તુને એમાં આપણે કહીએ કે આપણે બેટિંગ સારી કરી, બોલિંગ કરી કે ફિલ્ડિંગ, તો બહુ ડિફિકલ્ટ છે કેવું. પણ આપણે આમ જોવા જઈએ તો આપણી ટીમ એ થોડી બેટિંગ હેવી ટીમ છે, કે જે આપણે આખી સિઝન દરમિયાન વધારે ને વધારે મોટા રન્સ કર્યા છે, જ્યારે પણ આપણે એકવાર બેટિંગ કરવાનો ચાન્સ મળે ત્યારે. એટલા માટે આમ જોઈએ તો આપણે બેટિંગ સારી કરી છે, અને આપણે બોલર્સે પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જે કામ કરવાનું હતું તે કામ કરવું પડે. પાર્થિવ, લાગે છે કે ફાસ્ટ બોલિંગ પર હજુ પણ વધુ ભાર મૂકવાની જરૂર છે? ભાર મૂકવાની એટલે આપણી પાસે જેમ કીધું એ પ્રમાણે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટ હજુ આપણું વર્ક ઇન પ્રોગ્રેસ છે, પણ જો આપણી પાસે જસપ્રીત બુમરાહ રમતો હોય તો એ આખી ટીમ ડિફરન્ટ થઈ જાય, કારણ કે એક બોલરથી આખી ચેન્જ થઈ શકે. પણ આઈ એમ શ્યોર કે આપણે જે રીતે અહીંયા જીસીએ આપણી બોલર્સને, બોલર્સ પાછળ જે રીતે મહેનત કરે છે સમરમાં, એ પ્રમાણે આપણને આવતા આવતી સિઝનમાં બીજા પણ સારા બોલર મળી જશે. પાર્થિવ, ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે જીત્યા છો રણજી ટ્રોફી, હવે આગામી સમયમાં શું પ્લાનિંગ રહેશે? આપણા 20મી તારીખથી તો એનઆઈ ટ્રોફી સ્ટાર્ટ થશે, પછી જે રેસ્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ ગુજરાતની મેચ થશે, જે એક એક બહુ મોટી મેચ છે આઈ થિંક ડોમેસ્ટિક ક્રિકેટની. અને ત્યાર પછી T20 વન ડે, હજુ કેલેન્ડર તો એકદમ ટાઈટ જ છે, પણ જેમ આપણે જીત્યા છે તો બે દિવસ તો ઓબ્વિયસલી થોડું રિલેક્સ રહીને પછી આગળની ટુર્નામેન્ટની તૈયારી કરશે. તો આ હતા પાર્થિવ પટેલ. બે દિવસ માટે ચોક્કસથી ટીમ રેસ્ટ કરશે, પરંતુ શેડ્યુલ બિઝી છે, અને આવનાર સમયમાં ડોમેસ્ટિકમાં ગુજરાત સારું પરફોર્મન્સ કરે તેવી આશા પણ વ્યક્ત કરી છે. કેમેરામેન હસમુખ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.